સાદર આમંત્રિત કરીએ છીએ તેઓના પ્રાસંગિક ઉદ્બોધન માટે. ધન્યવાદ સાહેબ. આપણા વિસ્તારના લોકપ્રિય સાંસદ અને સતાતા જિલ્લા માટે વર્ષોથી કામ કરે છે એવા આદરણીય નેતા પરબતભાઈ પટેલ, એવા જેમણે આ વિસ્તારની અંદર સતત પ્રવૃત્ત રહીને વિકાસના કામોની સાથે સાથે લોક શિક્ષણનું કામ પણ મોટા પ્રમાણની અંદર જે કરી રહ્યા છે, એ પાણી બચાવવાની બાબત હોય, ખોટા ખર્ચા કરવાનીમાંથી છુટકારાની વાત હોય, તો બધા કામોમાં લોક શિક્ષણનું પણ મોટું કામ કરનાર એવા આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માન્ય શ્રી કેસાજીભાઈ ઠાકોર, આપણા જિલ્લાના મહામંત્રી અને ઝોનના ઇન્ચાર્જ માન્ય શ્રી કનુભાઈ વ્યાસ, જિલ્લા સંઘના ચેરમેન અને વર્ષોથી આ વિસ્તારમાં કામ કરતા માન્ય શ્રી બાબરાભાઈ ભાઈ ટીપીભાઈ તેજાભાઈ, આપણા જિલ્લા શિક્ષણાધિકારી જેમની આગેવાનીમાં આ કામ સુચારુ રીતે આજે લોકાર્પણ થઈ રહ્યું છે, આપણા પ્રાંત અધિકારી શ્રી થરાદ સાથે આપણા જિલ્લાના આરએનબીના જિલ્લાનું જેમની પાસે ચાર્જ છે તેવા કાર્યપાલિકા શ્રી, સૌ અમારા આગેવાનો પરબતભાઈ સાહેબે જેટલા લીધાતે નામ અને એના સિવાયના બધા અહીંયા ને અહીંયા બધા આ કાર્યક્રમમાં તમારી ધીરજ નહીં તમને અભિનંદન. અને કેટલું બધું તમે નવી વાતો સાંભળી હશે, કેટલી નવી વાતો જાણી હશે, ને એટલે મારે કંઈ નવી વાત હવે મૂકવા જેવી લાગતી નથી. એમપી સાહેબે જેટલી વાતો કરી યાદ કરાવી કે પહેલાં કેવો સમય હતો અને આજે તમે ક્યાં સુધી પહોંચ્યા. એમની વાત સાચી છે, આપણને સ્મરણ બહુ ઓછું રહેતું હોય. આજે આ થઈ જાય તો આપણે એવું માનીએ કે હા હવે તો આવું જ હશે ને આવું જ હોય. તેમણે ખૂબ સરસ આકલન કરીને આપ્યું કેટલી સ્કૂલો હતી આજે કેટલી છે, કેટલી હાઈસ્કૂલો હતી, કેટલી કોલેજીસ હતી. શિક્ષણનો મને લાગે છે કે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આપે ને એવો જ આખો વૃતાંત એમણે આપણા બધાને આપ્યું, એટલે એમનો હું આભારી છું કે નવી ચેતના જગાવવાનું કામ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના માધ્યમથી થઈ રહ્યું છે. બીજી એમણે એક વાત એવી કરી કે બીમાર કંઈ છું નહીં, તે કંઈ તમે સાહેબ ઊભા થઈને ન કીધું હોત તો ચાલો, પણ તમે વાત કરી સારું કર્યું. કેમ કે એ સમાચાર કોણ પૂછે બીમાર છે, બધા જેને લડવું હોય પૂછે એના વગર. બાકી તો બધા તો રાજી છે, સૌ રાજી, બધાએ તાળીઓ પાડો બધા. તમે કમ્પ્લેટ તમારું તંદુરસ્તી પણ છે, ચંદન જેવું ચોખ્ખું શરીર છે, અમને બદન દેખાય છે અને એ બદન દેખાય છે. અને બીજું જૂના મશીન હોય ને બધા રસ્ટન કંપનીના હોય એ તમને ખબર હશે, એટલે પેલા નાના બીજી કંપનીના મશીન છે ને બગડે, આ તો હેન્ડ્યુ જાય કોઈ ચિંતા જેવું હોય નહીં. એટલે મને લાગે કે મારે સહજતાથી ઘરપેટે આટલી વાત કરવી હતી એટલે કરી તમને. ખૂબ અભિનંદન તમને. અને એમની તંદુરસ્તી ખૂબ સારી છે અને હજુ પણ ખૂબ ઉર્જા સાથે કામ કરે એવી હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ પણ આપ સૌથી પણ પાઠવું છું. કેસાજીભાઈ, હું આવ્યો એ પહેલા પાણીની વાત કરતા હતા, પાણી બચાવવાની વાત. આ વાતને દર વખતે એક એક ગામ સુધી લઈને જાય છે. આ કામ લોક નેતા માટેનું કામ છે, પ્રજાના નેતા માટેનું કામ છે. આવું કામ ધારાસભ્ય પોતે કરી શકે એવું કોઈ ધારાસભ્ય લગભગ માનતા ઓછું હોય છે, પરંતુ સાચા અર્થમાં જનપ્રતિનિધિનું આ કામ છે કે પ્રજાને સાચા રસ્તા ઉપર દોરવું, તમારી આવતીકાલની મુશ્કેલી આવતી હોય એના માટે જાગૃત કરવા અને વાતને પહોંચાડવું કે ભાઈ આ રસ્તા ઉપર જશો તો કામમાં તમને પ્રગતિ થશે.
અને મારે અભિનંદન પણ આપવા જોઈએ કે આ વિસ્તારની અંદર સિંચાઈ માટેનું પાણીથી તળાવો ભરાય એ માટે કેસાજીભાઈ એક ધારાસભ્ય તરીકે સતત જાગૃત રહીને અનેક વખત મારે ત્યાં મેં જાતે એવું આવ્યા છે કીધું છે કે આવું તો ગમે એમ કરીને કરાવવું પડશે, આટલું કામ તો આપણે ગમે એમ કરીને કરાવવું પડશે. તો આ એમની ચીવટને પણ હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું. બીજું આ કામ હાઈસ્કૂલનું મને ખબર છે, અમે સરકારની અંદર હતા અને એ વખતે ખાતમુહૂર્તો થયેલા અને આજે લોકાર્પણની અંદરથી પણ ફરી પાછા આજે આવવાનું અહીંયા આગળ થયું. ખાતમુહૂર્ત માટે કે સજીવીના હાથે થયું હતું, પરંતુ એ આખો તબક્કો એક વિકાસનો તબક્કો ચાલ્યો, તમે બધાએ એના સાક્ષી છો. 56 જેટલા પેટા સેન્ટર આ દિયોદર વિધાનસભાની અંદર કેસાજી ધારાસભ્ય હતા, મંત્રી હતા, હું આરોગ્ય મંત્રી હતો અને એ વખતે 56 જેટલા પેટા સેન્ટર એક સાથે એક વિધાનસભામાં થયા હોય તો આ દિયોદર વિધાનસભાની અંદર મંજૂર કર્યા હતા અને એના ઘણા બધાના કામ અત્યારે ચાલુ પણ થઈ ગયા છે. એ બાદ અહીંયા નેસ્ટા, નેડા અને કોતરવાડા બેની અંદર સીએસસીની વાત હોય, પીએસસી કેટલા બધા ફરી તમારી વિકાસની યાત્રા ચાલુ થઈ છે અને આ વિકાસની યાત્રાને, પ્રજા કલ્યાણના કામને આપણે બધા ભેગા રહીને એને ઓર તેજ ગતિથી આપણે બધા આગળ વધારીએ. મને હરખ અને આનંદ એ બાબતનો છે કે બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના ધારાસભ્યશ્રીઓએ નક્કી કર્યું કે આપણા કામની અંદર બદલાવ લાવીએ અને એની ખૂબ મજબૂત આગેવાની કેસાજીભાઈએ લીધી. તમને બધાને નવી લાગશે આ એક મોટો બદલાવ છે. ધારાસભ્યો એટલે શું કામ? ધારાસભ્યો એટલે બે કામ મહત્વના સમજતા, કોક મરી જાય ને એના મહિનામ જાઓ અને કોકના લગ્નમાં જાઓ. આ બે કામ થઈ ગયા એટલે ધારાસભ્ય કહે કે આપણે ભાઈઓ ભાઈઓ બધું આવી ગયું. એમએલએ તરીકે શું કામ કરવાનું? તો બે કામ કરવાનું, કોકના બહેણામાં જવાનું, લગ્નમાં જવાનું. અને આ બે કામ કરે જાય એટલે ધારાસભ્ય ફરી બીજી વાત જીતી જાય. અને આપણે આ પ્રમાણેની પરંપરા કેટલાય વર્ષો સુધી ચાલુ રાખી. જનપ્રતિનિધિનું કામ આ બે, લગ્ન અને બહેણ. સરપંચનું કામ એ, તાલુકા પંચાયતના ડેલિગેટનું કામ એ, ગામ પંચાયતના સભ્યનું કામ એ, જિલ્લા પંચાયતના સભ્યનું કામ એ અને ધારાસભ્યના સંસદ સભ્યનું કામ આ. શું કામ? કોકના બહેણામ આવો અને બહેણામ જાય એટલે બધા એટલા રાજી ને પછી જીતી જવાય. પછી આખો જિલ્લો શિક્ષણની અંદર જે વાત કરીને આપણા પરબતભાઈએ, જે એમપી સાહેબે કે તમે આટલી પ્રગતિ હતી અને આજે રાજ્યમાં સૌથી પાછળ જિલ્લો અને આજે સૌથી અગ્રહરોળના જિલ્લાઓમાં બનાસકાંઠા જિલ્લો પહોંચ્યો હોય તો જો પેલી જૂની જૂની પરંપરાઓ જો ચાલુ રહ્યું હોત ને તો હજુ એમને મેળતું હોત. આમ ચાલતું હોત ઘણા તો વાટ જોઈને બે ગામમાં બીમાર હોય ને તો ગામમાં ગુંદરાથી નીકળે ને કે પેલા શેખ જતા રહ્યા હોય તો આંટો મારતું જ. એટલે વાર જોઈને બેહે કીરે જતા રહ્યા છે. છું માણસને મરવાની વાત જોઈ અને બેહે અને આપણે એને પાછું ગળે ઉતરી ગયું આપણને કે આપણને એમ માનવા માંડે કે હા તો આવું જ કરાય. પહેલી વખત ગામડે ગામડે જઈને કોઈ જનપ્રતિનિધિ એમ કે છે કે તમારે કામ જોવે છે કે તમારા પ્રસંગોમાં આવું એ જોવે છે. આ નાની વાત નથી ભાઈ, બહુ મોટી ઘટના છે, બહુ મોટી હિંમત છે. અને પ્રજા એમ કે છે કે અમારે ઓછા વધારે આવશો તો ચાલશે પણ અમારા કામ પાણી માટેના કરજો, અમારા શિક્ષણ માટેના કામ કરજો, અમારા આરોગ્યના કામ કરજો. આ બહુ મોટી જાગૃતતા છે અને આ કામ કરવા માટે હું કેસાજીભાઈને અભિનંદન આપું છું. અને એક બે નહીં, આ બાબતને ઘણા બધા ધારાસભ્યશ્રીઓએ મને મળ્યા અને કીધું કે સાહેબ અમે આ પ્રમાણે કામ કરવા માંગીએ છીએ. બંને પક્ષોમાંથી આ વાત જે આવી છે ખૂબ સારી બાબત. નહીંતર આપણાને 50 વર્ષ સુધી બે જ કામ કરવાના, બહેણામ આવશું પહેલાં. તમારી ભેંસ મરી ગઈ હોય તો આવશે, ડોબું મર્યું હોય તો અમે તમારે ત્યાં આવશું અને એવું કરે એટલે મત આપણે આપી દઈએ. પછી તો જે થવું હોય, ગામનું થાય, વિસ્તારનું થાય ને આપણો છોકરાનું જે થવું હોય થાય, બસ આવી ગયા એટલે બસ બહેણામ આવી ગયા. આ મોટો બદલાવ છે. આ લોક શિક્ષણનું કામ છે. કેટલાક સંતોએ જે કામ કર્યા ને દર્શન મુક્તિના સદારામ બાપાએ કર્યું હોય, કેટલાક સાધુ સંતોએ કર્યું હોય, જે શિક્ષણના કામ કર્યા હોય, લોક જાગૃતિના કામ હોય, એમાંનું આ એક કામ છે. લોક જાગૃતિ માટે એ જળ સંચયનું કામ હોય, બાકીના કામ હોય.
मित्रों आज ना तबक्के मारे जिला शिक्षणाधिकारी श्री पण अहींया छे अने एक जानकारी तमने बधाने आपू जे रीते आपणा विस्तारमां बदलाव आव्यो छे एज प्रमाणे आपणा देशनो पण बदलाव आव्यो छे अने आजे एशिया खंडनी अंदर सौथी वधारे रेन्किंग साथेनी युनिवर्सिटीओ जो कोई देशनी होय तो पहली वखत पहला नंबरे हिंदुस्तान आव्यो आ बहु मोटो बदलाव आव्यो छे आजना छापामां तमे बधाए जोयुं हशे चाइना ने पाछळ राखीने आखा एशियाना देशोनी अंदर प्रथम वखत हिंदुस्तान एक कदम आगळ मूक्यो छे આપણો બદલાતું હિન્દુસ્તાન છે બદલાતો આપણો દેશ છે અને દેશના પ્રધાનમંત્રીશ્રીએ એ બાબતનો આજે રાજીપો પણ વ્યક્ત કર્યો અને આ યાત્રા આગળ વધશે ત્યારે એક સશક્ત દેશ તરીકે સશક્ત પ્રજાજનો તરીકે સશક્ત સમાજ તરીકે તમામ જ્ઞાતિ સમાજો ભેગા થઈને આ કામને જો શિક્ષણને પકડી લેશું તો એને કોઈ અટકાવી નહીં શકે આપણને આગળ વધતા કોઈ નહીં અટકાવી શકે આ અત્યારે 3.5 કરોડના ખર્ચે આપણી હાઈસ્કૂલ બની છે વિજ્ઞાનની હાઈસ્કૂલ છે સાયન્સની હાઈસ્કૂલ છે એમપી સાહેબે કહ્યું હતું ને આખા જિલ્લાની અંદર ગણતરીની બે હાઈસ્કૂલો હતી અત્યારે લાખણીની અંદર પણ થઈ ગઈ છે સાયન્સની અને જિલ્લા શિક્ષણાધિકારી બોલતા હતા એક પણ રૂપિયાની ફી વગર તમારે ભણવાનું છે સરકારી ખર્ચે ભણવાનું છે આપણા દીકરા દીકરીને ડોક્ટર બનાવવો હોય આમાંથી થઈ શકે આમાં ભણીને થઈ શકે એ સાયન્સ રાખીને દીકરો દીકરી ગરીબમાં ગરીબ ઝૂંપડામાં રહેતા પરિવારનો દીકરો કે દીકરી એક પણ રૂપિયાનો ખર્ચા વગર પણ એ ડોક્ટર થઈ શકે એવી એનું બેઝ આ હાઈસ્કૂલ છે આપણે મેં વાત પણ ત્યાં આગળ કરી ત્યાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને કે બે જગ્યાઓ છે તો બીજા શિક્ષકોનું શું થયું એમણે કહ્યું કે બીજા કેમ્પ કર્યો એની અંદર બદલાવ થઈ ગયો છે પરંતુ અમે તાત્કાલિક એની જગ્યા અત્યારે હાલ ભરી દીધી છે એટલે અત્યારે ટેમ્પરરી શિક્ષકોથી ભરી અને એનું શિક્ષણ કાર્ય બગડે નહીં એના માટેની પણ એમણે કાળજી લીધી છે એ માટે પણ હું અભિનંદન આપું હજુ પણ બાકીનું કંઈ નાનું મોટું ખૂટતું હોય એટલે તમે કામને આગળ વધારીને બેસ્ટ સ્કૂલ બને લાખણીથી પણ નજીક દિયોદરથી પણ નજીક અપડાઉન કરીને પણ ભણી શકાય ને એવી હાઈસ્કૂલ આ બની શકશે તો આ સારા કામ માટે પવિત્ર કામ માટે હું હૃદયથી તમને અભિનંદન આપું છું જળસંચયના કામના ખાતમુહૂર્તો માટે વહીવટી પ્રક્રિયાઓ ચાલી રહી છે નવી પાઇપલાઇનની એ દિયોદર વિસ્તાર હોય થરાદ હોય ધાનેરા હોય લાખણી હોય આજુબાજુના બધા વિસ્તારો છે આગળ દાંતીવાડાથી કરીને આગળના વિસ્તારોમાં પણ એક વડગામ સુધી પાલનપુર સુધી ડીસા સુધી કાંકરજમાંથી પણ જે પાઇપલાઇન નીકળે છે એમાંથી પણ જે 3 કિલોમીટર છે એનાથી આગળ વધારે કરવા માટેની બધી પ્રક્રિયાઓ હાથ ઉપર લીધી છે અને સિંચાઈમાં ક્યારેય ન થયું હોય ને એટલું મોટું કામ એક સાથે બનાસકાંઠા જિલ્લામાં અત્યારે થઈ રહ્યું છે અને આ નજીકના દિવસોમાં તબક્કાવાર તમને દેખાશે કે જળસંચયનું કેવડું મોટું કામ થઈ રહ્યું છે ખાતમુહૂર્ત લોકાર્પણ એ તો થતું રહે પરંતુ એની આખી પ્રક્રિયા એવી છે કે આખી 50 વર્ષ સુધી આપણી પેઢીઓને ફાયદો થાય ને એવું કામ છે એટલે એમાં તરત ને તરત ભાગે ના તાતે ગાય કહેજો કેશાજી તમે તો કહેતા હતા હજુ તો 6 મહિના થઈ ગયા અને કેમ ન થયું એની આખી મંજૂરી લીધા વહીવટી મંજૂરી લેવી જેનું સર્વે કરાવવું એની નાણાકીય વ્યવસ્થાઓ કરાવવી અને આ બધી પ્રક્રિયાઓ પૂરી કરીને કામ કરવાનું છે 1-2 વર્ષનું નથી દસકાઓ માટેનું કામ છે એટલે દસકાઓ સુધી કામ ચાલે 4-4, 5-5 દસકાઓ સુધી એનો ફાયદો થાય હવે તદ્દન પેઢીઓને ફાયદો થાય એવું કામ છે એટલે એમાં લે કટારી જણ દીકરો એવું તરત ને તરત પાછા ચીડે મત કરજો આની પ્રક્રિયામાં ટાઈમ લાગતો હોય છે અને આ બધી પ્રક્રિયાઓ ચાલી રહી છે પહેલા તબક્કાની જે પાઇપલાઇન આપણા એમપી સાહેબે ખૂબ સક્રિયતાપૂર્વક પાઇપલાઇનનું કામ ચાલુ થાય એની મંજૂરી મળે એના માટે ખૂબ એક્ટિવતાથી કામ કર્યું હતું એ કામમાં જે જે ત્રુટીઓ હતી ખામીઓ હતી જે જે વિલંબ થતો હતો લગભગ બધું પૂરું થઈ ગયું છે એટલે પહેલા તબક્કાની પાઇપલાઇન જે છે એનું પમ્પિંગ સ્ટેશન પણ લગભગ તૈયાર થઈ ગયું છે અને લગભગ મોટા ભાગના અહીંથી 7-8 જેટલા તળાવ તો આવે છે લાખણી તાલુકાના બાકીના થરાદ તાલુકાના છે એનું કામ આ નવા વર્ષની અંદર લગભગ જાન્યુઆરી મહિનામાં તળાવ ભરવાના કામ ચાલુ થઈ જશે એના તબક્કે અને એ 3-3 કિલોમીટરમાં જેટલા છે ને એ તો બરાબર છે પરંતુ 3-3 કિલોમીટર સિવાય પણ
વધારાની મંજૂરી પણ રાજ્ય સરકારની અંદર મૂકીતી દરખાસ્ત રાજ્ય સરકારે ઉદારતાપૂર્વક એ 3 કિલોમીટરમાંથી લાંબા વધારે અંતર કરીને 5-5 કિલોમીટર સુધી 7-7 કિલોમીટર સુધી એમ આડી પાઇપો નાખીને એ તળાવો ભરવા માટેનું કામ એની પણ મંજૂરી આપી છે. એટલે હવે આ 7 હતા ને એની જગ્યાએ અમે તળાવો હવે કેશાજીભાઈ આ પાઇપલાઇનમાંથી પણ તમારે ખાસો બધા લગભગ ડબલ જેટલા થઈ જશે. બીજા પણ તળાવો માટેના જે નાના મોટા પ્રશ્નો છે એની વહીવટી મંજૂરી ના હોય એના એકવાર કરવાની બાબતો એમાં પણ અમે સક્રિયતાથી આ બાબતમાં કામ કરીશું. તમે બધા ખૂબ સારું કામ અહીંયા આગળ કરો છો પણ એક કામ હોપવું છે. આ બધી અમે વાતો કરી, પાણી આવે, શિક્ષણ આવે, બધું આવે, પણ જો વ્યસન ચાલુ રાખો તો શું થાય? આખો ઘડો ભરેલો હોય, આપણે દૂધ દૂવા જાય ને તો ભેંસ આલતી હોય સરસ મજાનું, ટંકે 10 લિટરનું દૂધ આલતી હોય, દોનારી એ બરાબર મજબૂત હોય, ખાણ દાણે સારું નાખ્યું એટલે આપે બરાબર, પણ નેસે કાણું હોય તો શું થાય? ડોલને જ કાણું હોય તો હમણાં દોતા જાય ન્યાસે પૂરું થાય, આવું થાય કે ના થાય? આ વ્યસન છે ને એ આપણા વિકાસની આડે આવતું મોટું કાણું છે. એક એવું કાણું છે કે જે તમે ક્યારે પૂરી દેને એને બંધ ના કરો ત્યાં સુધી ડોલ ભરાય જ નહીં. ગમે એટલી દુઓ, એક દુઓ, બીજી દુઓ, ત્રીજી દુઓ, ગમે એટલું કામ કરો પણ તમારા એક કાણા પૂરા ત્યાંથી થાય નહીં. તો મારી તમને બધાને પ્રાર્થના છે કે વ્યસન નામનું કાણું જ્યાં સુધી તમે બંધ નહીં કરો ત્યાં સુધી કોઈ જ્ઞાતિ સમાજ પ્રગતિ કરી શકશે નહીં. અને આના માટે સરકારોએ કહેવાનું ના હોય, જાતે સમજવાનું હોય. આપણા ઘરનું શું કરવું આપણે નક્કી કરવાનું હોય, આપણા પરિવારનું શું કરવું આપણે નક્કી કરવાનું હોય, આપણા ગામનું શું કરવું આપણે નક્કી કરવાનું હોય. અને કોઈને ખબર ના હોય ત્યાં સુધી કરે ત્યાં સુધી તો ચાલે, પણ જીવતા જાગતા આપણને ખબર હોય ને સતાય જો એ રસ્તા ઉપર આપણે ચાલીએ અને તોય કાંઈક ભગવાન બચાવે, પછી ભગવાન શા સારું બચાવે? નરમા બેઠા છે કે તમારે મન પણ એ કરવાનું, ભગવાન તમને અહીં બચાવવા આવે? એવું ના હોય. આ કામને આપણે જાતે ઉપર. એક સાખી છે, રાતનો ભૂલેલો દાડે પાછો આવે, પણ દાડાના ખરા બપોરે ભૂલી જાય તો શું થાય? ખરા બપોરે ભૂલ્યા હોય ની રાતે ના આવે પાછા. તો આપણને હવે બધાએ કીધું હોય, દરેક લોકોએ જાણ કરી હોય કે વ્યસનના કારણે આપણું બરબાદ થઈ જાય છે. જાણ કર સંતો કહેતા હોય, નેતાઓ કહેતા હોય, આગેવાનો કહેતા હોય, અને તોય જો આપણે કૂદકો મારીને એની અંદર પડ્યા જ રહ્યા, કહો બાન બાટલીન પોટલીન ખાન બીડિયુન મન પડી નાખ્યા જ કરા કચરા પેટી સમજીને, તો મને લાગે છે કે પછી કાંઈક ભગવાન બચાવશે. તો એના માટે ભગવાન ના આવે હો, પછી પાછા ઘણા તો કહે છે ભગવાનને તો કીધું છે ને યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિન ભવતિ ભારત. એટલે ભગવાને તો ગીતામાં વચન આપ્યું છે કે આવું આવું જ્યારે થશે ત્યારે હું આવીશ. એ વાત જોઈને બે બરાબરનો વ્યસન કરો એટલે ભગવાન આવે. કનુભાઈ ઉદ્યોગો તરીકે સમજાવજો, એટલે ભગવાન આમાં ના આવે. આની અંદર ભગવાન યદા યદા એ ધર્મસ્ય કીધું તું ક્યારે જ્ઞાની ને ભવતી ભારત એવું કીધું, પણ તમે પીડ્યું ગુટકા ના ફેણ ને ઠોકે જ રાખો બાટલી પોટલ્યું અને તો કે બધું બગડી જાય, પછી ભગવાન આઈને સુધારી લે. તો એના માટે ભગવાન નરવા ના હોય, મારી તમને હાથ જોડીને વિનંતી છે. આ બધું કામ કર્યા પછી પણ સ્વર્ગ જેવો જો આપણો વિસ્તાર બનાવવો હોય તો પાણી પણ આવે, અહીંયા આગળ શિક્ષણનું કામ પણ થાય, લોક જાગૃતિનો કામો પણ ઘણા બધા થઈ રહ્યા છે. બસ આપણે વ્યસન મુક્તિના કામમાં એક એક પરિવાર જાગૃત થઈ જાય, કોઈની જરૂર નથી. ઘર ઉપર આવીને કોણ મોઢામ નાખે? મારા પરિવારની અંદર કોઈ વ્યસન ના આવે. જીવનની અંદર ક્યારેય બીડી ચા ગુટકા મસાલા કોઈ કશું નથી કર્યું. ઘણા કહેતા હોય તો નહીં લેવતો તો રહી જશે બંધાણે બા, તો એમ હા કોઈ તકલીફ હોય તો શારીરિક હું નથી કહેતો, પણ મારો પ્રશ્ન માત્ર એટલો જ છે કે આ બાબતમાંથી પણ એક એક વ્યક્તિએ જરા ઠીક કરવું પડે. આ કામ જો તમે બધા ભેગા મળીને કરશો ને મને રાજીપો થશે, ઈશ્વર રાજી થશે, તમારું ઘર બધાનું સુખી થશે. કમસે કમ નવા ચેલા મળવાનું બંધ કરો,
કોઈ મને લાગે છે પુણ્યનું કામ કર્યું, આટલું બરોબર છે પુણ્યનું કામ. મહેરબાની કરી ન કરશો, આના કારણે તકલીફ થાય. આપ સૌને હૃદયથી ખૂબ અભિનંદન. આજના રૂડા પ્રસંગે અમને બોલાવ્યા, અમારું માન સન્માન કર્યું, અને બે નેતાઓ આપણું જે જે બોલ્યા વાતો કરી એ બધાનું તમે બધા પાલન કરજો, એટલી જ વાત સાથે સૌને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન. બનાસકાંઠાની જનમેદની આશાના સેતુ સમા સાહેબ, આપ અખંડ ઉર્જાના સ્વામી છો અને આપની લલાટમાં સિંહની ગર્જના છે. હૃદયમાં બનાસકાંઠાના વિકાસનો પ્રચંડ યજ્ઞ પ્રજ્વલિત થયેલો છે. આપના અંતઃકરણમાં બનાસ જનમેદનીની વેદના સંવેદના તરીકે ધબકારમાં શ્વાસોશ્વાસમાં વસેલી છે. આપના અથાગ પ્રયત્ન થકી વિશ્વાસથી વિકાસ યાત્રા પ્રારંભ થયેલી છે અને જનજનના હૈયાના સ્પંદન સમા આપના આ ખૂબ જ સૌમ્ય, સાલસ અને સરળ ભાષાના પ્રાસંગિક ઉદબોધન માટે આપનો ઋણ સ્વીકાર કરીએ છીએ સાહેબ. આભાર વિધિ માટે આચાર્ય સાહેબ શ્રીને વિનંતી કે આભાર વિધિ કરશો. જય હિન્દ, જય ભારત. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા વિજ્ઞાન પ્રવાહ લાખણીના નવનિર્મિત શાળાના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત કાર્યક્રમના અધ્યક્ષ શ્રી એવા થરાદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી એવા માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ, કે જેઓએ અનેક કાર્યક્રમોની વ્યસ્તતા વચ્ચે સમય ફાળવી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શાળા પરિવાર લાખણી વિસ્તારને ગૌરવાન્વિત કર્યા છે, તે બદલ શિક્ષણ વિભાગ શાળા પરિવાર વતી હૃદયપૂર્વક સાહેબનો આભાર માનું છું. બનાસકાંઠાના લોકલાડીલા સાંસદ શ્રી માનનીય પરબતભાઈ પટેલ સાહેબ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી છે, તે બદલ માનનીય સાંસદ શ્રી સાહેબનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ વિસ્તારના પ્રજાવત્સલ્ય ધારાસભ્ય માનનીય કેશરી ચૌહાણ સાહેબ શાળાના ખાતમુહૂર્તથી લઈ શાળાના મકાનના બાંધકામના